एक दीकरी लग्न करीने जरे सासरे जाय छे त्यानी अन्नपूर्णा बने छे ने त्यारे एना हाथना जादू थी एना स्वादना चटकारा थी ए एना फेमिली मेम्बर्स ने पोताना करी जाणे छे અને એ ઘરમાં એની જે પણ વાનગી વખણાતી હોય ને, સપોઝ કે બટાકાનું શાક એના હાથનું એની સાસરીમાં બધાને બહુ જ ભાવે છે, પણ ખરા અર્થમાં તો એનું મન જાણતું હોય કે એની મમ્મી જેવું બટાકાનું શાક આજની તારીખમાં પણ એનાથી ક્યારેય નથી બન્યું. બહુ જ સાચી વાત કરી હેલીતે. હું મારી જ વાત કરું ને તો સિમ્પલ ખીચડી, મારા ઘરે પોતરાવાળી દાળની ખીચડી બનતી હોય છે, અને જ્યારે પણ હું બનાવું ને ત્યારે નીરવ અદિતિ બધા એવું જ બોલે કે તારી મમ્મી જેવી તારી ખીચડી કોઈ દિવસ નથી બનતી હતી. ખરેખર આ પ્રોબ્લેમ તો થાય જ છે, કારણ કે મમ્મીના હાથનો જાદુ. હા, એ તો છે જ. અને અમુક વાનગી તો મને પણ એવું થાય કે ના, તું બનાવીશ ને તો જ મને ભાવશે. સાચે એવું થાય છે કે હું બનાવું ને તો મને ભાવતી નથી. આપણે મમ્મીના ઘરે જઈએ ને તો એમ કહીએ કે તું આજે આ બનાવજે, આ તો મમ્મી પહેલેથી પૂછીને જ રાખતી હોય કે શું ખાવું છે તારે, શું બનાવું. તો તમારી મમ્મીના હાથની તમને કઈ વેરાયટી બહુ જ ભાવે છે ખીચડી સિવાય? મને એના હાથની મીઠાઈ બહુ સરસ બનાવે છે, તો મીઠાઈ ગમે છે. એની સાથે સાથે એ છે ને પીળા દાળ ભાત બનાવે છે, એટલે કે એટલે એ હું નાની હતી ને ત્યારથી મને એ ભાત હોય ને એ વઘારેલા હોય, એટલે પીળા કલરના હળદરથી જ જસ્ટ વઘારેલા હોય, અને દાળ બનાવેલી હોય, બસ એ સિમ્પલ જ હોય. પણ એ મને ત્યારે નાની હતી ને ત્યારે એવું કહીને ખવડાવતી કે આ પીળા દાળ ભાત છે, અને પીળા દાળ ભાત એટલે આમ કંઈક નવું એવું હતું મારા માટે. અને હજી આજની તારીખમાં પણ હું ઘરે જાઉં ને મમ્મીને ત્યાં, તો મને કહું એક દિવસ તો તું બનાવજે પીળા દાળ ભાત. એટલે મને કહે છે કે ના મને નથી ભાવતા, મેં ભલે તને ના ભાવે પણ મને ભાવે છે, મારા માટે કરજે. અને સ્પેશિયલી ઉનાળો હોય ને તો રસ ખાવા માટે બોલાવે. હા, રસ ખાવા એ તો બોલાવે જ. હા, અને સાથે સાથે અમુક ટાઈમે રસ બને, અને અમુક વખત કેવું કે શ્રીખંડ કે મઠો લઈને આવે. હા, અને એ પણ કેરીના ફ્લેવર. હા, મેંગો મઠો છે, કેરીની સીઝન એટલે બધું જ એની ફ્લેવર. યસ. તો પછી મઠો તમારા મમ્મી તમારા ઘરે બનાવે જાતે કે પછી બહારથી લઈને આવે ત્યારે? ના, એ મારા માસી બહુ સરસ બનાવે છે, તો એવું હોય ને તો માસી પાસે કરાવડાવે કે તું બનાવજે આજે. હા, આજે સુરભી આવવાની છે, બનાવી દેજે. ઓકે, તો આજે તમે શું બનાવશો? બસ મારા માસી બનાવે છે ને એવો જ મેંગો મઠો આજે આ રસોડે બનાવીશ. ઓકે, તેમ ટ્રેડિશનલી વાનગી જે તમારા ઘરમાં ચાલતી આવી છે એ આજે આ રસોડે બનશે. ચોક્કસ. તો બનાવવાની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? તો સૌથી પહેલા તો જ્યારે આપણે દહીં જમાવતા હોઈએ છીએ, મેળવતા હોઈએ છીએ, ત્યારે શું વાતનું ધ્યાન રાખવાનું, ત્યાંથી કરી અને મેંગો મઠો આપણે આખો બનાવીશું. એકદમ ડિટેલ ઇન્ફોર્મેશન મળશે, એટલે તમારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, અને મેંગો મઠો કે કોઈ પણ જાતનો શ્રીખંડ તમારા ઘરે એકદમ ફર્સ્ટ ક્લાસ બનશે. તો સૌથી પહેલાં તો આપણે જ્યારે દહીં મેળવતા હોઈએ ત્યારે શું કરવાનું છે કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, એટલે જ્યારે પણ મેળવણ ઉમેરીએ ત્યારે બહુ જ ઓછા પ્રમાણમાં ઉમેરવાનું છે. એટલે કે તમે સપોઝ કે 500 ml દૂધ લીધું છે, તો એની અંદર લગભગ અડધી નાની ચમચી જેટલું છે, અડધી નાની ચમચી કરતાં પણ ઓછું મેળવણ ઉમેરવાનું છે. અને જે દૂધ છે ને એને હુંફાળું ગરમ કરવાનું છે, વધારે ગરમ ન થઈ જવું જોઈએ. જો વધારે ગરમ થઈ જશે ને તો પાણી છૂટી જશે અને મસ્કો જે આપણે સરસ જોઈએ છે એવો તૈયાર નહીં થાય. હવે આપણે દહીં મેળવી લીધું છે અને દહીં લગભગ 2-2.5 કલાકમાં અત્યારે તો જામી જ જાય છે, અને જામી જાય ને પછી એને એક રાત ફ્રીજમાં રહેવા દેવાનું છે, જેથી કરીને એ દહીં છે ને એકદમ સરસ ઘટ્ટ થઈ જશે, અને પછી તમારે એનો મસ્કો બનાવવાનો છે. એટલે આજે ને આજે જે તાજું દહીં છે એનો આપણે મસ્કો નથી બનાવવાનો, એને એક રાત રહેવા દેવાનું છે. અને એના માટે જ આપણે મેળવણ બહુ જ ઓછું નાખવાનું છે, કારણ કે આપણે દહીંને રહેવા દેવાનું છે. એટલે જો વધારે પ્રમાણમાં મેળવણ પડેલું હશે ને તો દહીં ખાટું થઈ જશે, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને જ્યારે મસ્કો બનાવતા હોય તો આપણે 500 ml દૂધ લીધું છે તો એમાંથી 500 g દહીં તૈયાર થાય છે, તો 500 g દહીં હોય એમાંથી મસ્કો લગભગ 150 g જેટલો તૈયાર થતો હોય છે. જો બહુ જ સરસ રીતે દહીં જમાવેલું હશે તો 200 g જેટલો, નહીંતર મોટા ભાગે 150 g જેટલો મસ્કો તૈયાર થતો હોય છે. એટલે એ પ્રમાણે અંદાજે તમારે કેટલા પ્રમાણમાં શ્રીખંડ બનાવવો છે એ પ્રમાણે દૂધ લેવાનું છે અને દહીં તૈયાર કરવાનું છે. અને બીજું કે જ્યારે તમે દહીંને કપડામાં લો છો, એટલે કેવું કરવાનું છે કે ધારો કે તમે જ્યારે દહીંને ફ્રીઝમાં મૂકો છો, એટલે કે મસ્કો બનાવવા માટે મૂકો છો, ત્યારે હંમેશા આપણે શું કરતા હોઈએ છીએ કે એક કપડું લઈ એમાં દહીં મૂકી દઈએ અને પોટલી વાળી અને લટકાવી દેતા હોઈએ છીએ.
અને આવી રીતે લટકાવવાથી દહીં ખાટું થઈ જાય છે, કારણ કે ગરમી વધારે હોય છે અને તમે 3-4 કલાક માટે ફ્રીઝમાં નહીં અને બહાર જ રહેવા દો એટલા માટે ખાટું થઈ જતું હોય છે. એના બદલે શું કરવાનું છે કે એક આવો બાઉલ લેવાનું છે, એના પર આવી ગરણી મૂકી દેવાની છે અને અહીંયા એક પતલું કપડું મૂકી દેવાનું છે, મલમલનું કપડું મૂકી દેવાનું છે અને પછી દહીં ઉમેરી દેવાનું છે અને આ જે છે એને ફ્રીઝમાં મૂકી દેવાનું છે એટલે દહીં પણ ખાટું નહીં થાય અને મસ્કો પણ સરસ તૈયાર થઈ જશે. અને જ્યારે તમે દહીંને ફ્રીઝમાં મૂકો મસ્કો બનાવવા માટે, ત્યારે તમે એની અંદર લગભગ 2-3 ટેબલસ્પૂન મલાઈ ઉમેરી દેજો. તો એનાથી શું થાય, કદાચ નજીવી ખટાશ હશે ને, એટલે થોડા પ્રમાણમાં કદાચ દહીંમાં ખટાશ આવી ગઈ હશે ને તો પણ બેલેન્સ થઈ જશે અને મસ્કો એકદમ સરસ ક્રીમી તૈયાર થશે. હવે આ પ્રોસેસ કર્યા પછી આ રીતે મસ્કો મેં તૈયાર કરીને રાખ્યો છે. હવે એમાંથી આપણે મઠો બનાવીશું. હવે આ જે મસ્કો તૈયાર છે એમાંથી તમે અલગ અલગ સ્વાદના અને અલગ અલગ ફ્લેવરના મઠો અને શ્રીખંડ બનાવી જ શકો છો. એ પ્રમાણે તમે એની અંદર ઉમેરી શકો છો. ઇલાયચી ફ્લેવર છે, પિસ્તા બદામની ફ્લેવર છે, પછી કોઈ ફ્રૂટ ફ્લેવર છે. અત્યારે આપણે મેંગો મઠો લઈ રહ્યા છીએ, એવી રીતે પાઇનેપલ છે, ઓરેન્જ છે, એમ અલગ અલગ ફ્લેવરના પણ તમે મઠો બનાવી શકો છો. પણ બેઝ આ છે. આ રીતે તમારે મસ્કો તૈયાર કરી લેવાનો છે. મસ્કો પરફેક્ટ હોવો જોઈએ, બસ એટલે પછી મઠો એકદમ સરસ તૈયાર થશે. જો તું જોઈ શકે છે કે એકદમ સરસ છે ને, ઘટ્ટ છે એકદમ, જોઈને જ ખબર પડી જાય. હા, અને આ રીતે મસ્કો તૈયાર થયા પછી આપણે એની અંદર ખાંડ ઉમેરશું ને, એટલે જે મિશ્રણ છે એ થોડું ઢીલું પડશે, પણ પછી ફરીથી એને મિશ્રણ મિક્સ કર્યા પછી એને ફરીથી ફ્રીઝમાં લગભગ 2-3 કલાક માટે રહેવા દેવાનું છે, ફ્રીઝરમાં રહેવા દેવાનું છે, જેથી કરીને એકદમ સરસ ઘટ્ટ થઈ જશે. હવે આગળની પ્રોસેસ કરી લઈશું. હવે અત્યારે આપણે મેંગો મઠો બનાવી રહ્યા છીએ, તો પહેલા તો કેરી સુધારી લેવાની છે. હંમેશા જ્યારે આપણે કેરીમાંથી કોઈ વાનગી બનાવતા હોય ને ત્યારે આફૂસ કેરીની પસંદગી કરવાની, તો એનો પલ્પ પણ બહુ જ સરસ નીકળશે, એનો સ્વાદ પણ બહુ જ સરસ હશે અને તમારી વાનગી બહુ જ સરસ બનશે. અને ખાસ કરીને જ્યારે આવી કોઈ મીઠાઈ અથવા ડિઝર્ટ બનાવતા હો ત્યારે તો આફૂસ કેરી જ લેવાની છે, એની પોતાની એક અલગ મીઠાશ હોય છે. તમને એવી આદત ખરી કે કેરી સમારતા સમારતા ખવાઈ જાય, એ તો ચાખવી પડે ને, ખાટી છે કે મીઠી છે ખબર કેવી રીતે પડે. એમ એમ કરતા ક્યાં અડધી કેરી ખવાઈ જાય ખબર જ ના પડે. પહેલાં તો હું નાની હતી ને, તો મારા નાનીમાં જ્યારે પણ કેરી સુધારે ને એટલે મને બોલાવે, મારી બાજુમાં જ રહેતા હતા, અને એ આવી રીતે છોતરા ઉતારે ને તો આમ થોડા વધારે જાડા જાડા ઉતારે, એટલે મને કહેશે કે ગગી આવી જાજે તો, અને પછી હું બેસી જાઉં એની બાજુમાં અને એ જાડા જાડા છોતરા ઉતારીને આપે ને હું ચૂસું. હું પણ નાની હતી ને તો પપ્પા એવી રીતે જ કરતા, અને ઇનફેક્ટ આજની તારીખમાં પણ જ્યારે કેરી સમારતા હોય ને કે બેટા એમ કરીને બોલાવે. હવે ના પીસ કરી લઈશું. અત્યારે આપણે થોડાક પીસનો પલ્પ કરીશું અને બાકીના થોડા પીસીસ રાખીશું, આખા પીસીસ, એટલે જે ખાવામાં આવશે તો એ પણ બહુ જ સરસ લાગશે. કેરીના ટુકડા થઈ ગયા છે, હવે મઠો બનાવીશું. આમ તો તમે કેરીનો પલ્પ કાઢી લો ને તો પણ ચાલે, પણ અત્યારે આપણે પીસીસને જ મેશ કરી લઈશું એટલે સરસ રીતે એનો સ્વાદ પણ આવી જશે. આપણે જે પીસ તૈયાર કર્યા હતા એ લઈશું અને આ જે પીસ છે એ ઉપરથી આપણે એડ કરીશું મિક્સ કરવા માટે. તૈયાર કરેલું મસ્કો લઈશું. અત્યારે આપણે મેંગો મઠો બનાવી રહ્યા છીએ એટલે કેરીની મીઠાશ તો એમાં છે જ, એટલે ખાંડ એ પ્રમાણે ઉમેરીશું.
અત્યારે આપણે હાફ કપ દળેલી ખાંડ ઉમેરીશું. હવે આ મિશ્રણને એકદમ સરસ રીતે ગાળી લઈશું અને જે કેરી છે એને પહેલાં થોડી દબાવી લઈશું જેથી કરીને એનો પલ્પ પણ આપણે કાઢવાનો છે. અને જ્યારે પણ આવી રીતે મઠો બનાવતા હોય ત્યારે કેરી એકદમ સરસ પાકી હોય અને મીઠી હોય એવી પસંદ કરવાની છે. જો મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, એકદમ સ્મૂધ, હા એકદમ સ્મૂધ થઈ ગયું છે. મિક્સ કરી લઈશું. જો આપણે કેરી ઉમેરી અને એની સાથે ખાંડ ઉમેરી છે એના કારણે મિશ્રણ અત્યારે થોડું ઢીલું લાગશે. જે મસ્કો હતો એના કરતાં મિશ્રણ થોડું ઢીલું લાગે છે, પણ એને ફ્રીઝરમાં ફ્રીઝ કરવાથી એકદમ સરસ થીક થઈ જશે. હવે તૈયાર કરેલા ટુકડા પણ ઉમેરી લઈશું. ઘણા લોકો આમાં એસન્સ અને કલર પણ ઉમેરતા હોય છે, એના કારણે બહારે જ્યારે આપણે લેવા જઈએ ત્યારે એકદમ સરસ ઓરેન્જ કલર હોય છે, તો એ કલરના કારણે હોય છે. એટલે અત્યારે આપણે એસન્સ કે કલર કંઈ જ નથી ઉમેરતા, જે કેરીની ફ્લેવર છે કે જે એની અરોમા છે એ જ રાખીએ છીએ. અને એની સુગંધ મને બહુ જ ગમે છે, નેચરલ, એટલે હું કંઈ જ નથી ઉમેરતી હતી. મેંગો મઠો તૈયાર થઈ ગયો છે, સર્વ કરી લઈશું. કેરીના ટુકડા મૂકી દઈશું. જો આજે મેં તને મેંગો મઠો બનાવતા શીખવાડી દીધું છે, એકદમ બેઝિક ડિટેલ શીખવાડી છે, એટલે હવે તારે બહારથી નથી લાવવાનો અને તમારે પણ બહારથી નથી લાવવાનો, ઘરે જ મઠો બનાવવાનો છે. તો પછી તમે રીત પણ લખી લો. મેંગો મઠો બનાવવા માટે જોઈશે હાફૂસ કેરી 1 નંગ, દહીંનો મસ્કો 1 કપ, દળેલી ખાંડ 1/2 કપ. અન્ય સામગ્રીમાં જોઈશે કેરીના ટુકડા. ગાર્નિશિંગ માટે જોઈશે કેરી. મેંગો મઠો બનાવવાની રીત. મેંગો મઠો બનાવવા માટે સૌપ્રથમ હાફૂસ કેરી લઈ તેની છાલ કાઢી તેને સમારી લો. હવે ગળણી લઈ તેમાં સમારેલી કેરી, દહીંનો મસ્કો અને દળેલી ખાંડ લઈ તેને ગાળી લો. હવે મિક્સ કરી તેમાં કેરીના ટુકડા ઉમેરી મિક્સ કરી મઠાને સર્વિંગ બાઉલમાં લઈ કેરીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મેંગો મઠો. ઉનાળાની સિઝનમાં દહીં પડ્યું હોય તો ખાટું થઈ જતું હોય છે, તો આ ખાટું થયેલું દહીં મોડું કઈ રીતે બનાવી શકાય? બનાવી શકાય છે, જે તપેલીમાં તમે દહીં મેળવ્યું હોય એના પર થોડું પાણી ઉમેરી લેવું, એટલે કે 1/2 કપ જેટલું પાણી ઉમેરી અને રહેવા દેવાનું છે. લગભગ 2-4 કલાક સુધી રહેવા દેવાનું છે અને પછી એ પાણી નિતારી લેવાનું છે. આમ કરવાથી જે દહીંની ખટાશ છે એ પાણીમાં આવી જશે અને તમારું દહીં છે એ મોડું બની જશે. તો હવે એવું શાક બનવાનું છે જેનું નામ સાંભળીને જ બધા બાળકોના મોઢા બગડી જતા હોય. સાવ સાચી વાત છે, આજે એટલું સરસ ટેસ્ટી બનશે ને કે બધાને ભાવશે. તો એવો એકદમ મેજિકલ ટેસ્ટ ક્યાંથી આવશે તું જો ને. સારું, તો બનાવીએ છીએ શું? આપણે સૌથી પહેલા કાજુ કારેલાનું શાક. હા, કાજુ કારેલાનું શાક બનાવશું અને એની સાથે પૂરી પણ બનાવીશું. કારણ કે જ્યારે પણ ઘરે પૂરી બનાવતા હોય ને ત્યારે કંઈક ને કંઈક તો પ્રોબ્લેમ આવતા જ હોય છે, તો આજે આપણે એ પણ ક્વેરી સોલ્વ કરી દઈશું. અને ઉનાળો એટલે પછી રસ હોય અને પૂરી હોય અને શાક, એટલે બધું પરફેક્શન થઈ જશે. આજે રસોડે મેન્યુ સરસ તૈયાર થઈ જશે. તો શરૂઆત કરીએ. ચોક્કસ. સૌથી પહેલાં તો આપણે તેલને ગરમ કરવા મૂકીશું. એના માટે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ લઈશું.
સૌથી પહેલા આપણે પૂરીની કણક તૈયાર કરી લઈશું. હવે જ્યારે પણ આપણે ઘરે પૂરી બનાવતા હોય ને ત્યારે ઘણાને એવો પ્રોબ્લેમ આવતો હોય છે કે પૂરી છે એ કડક બની જાય છે અથવા પૂરીમાં તેલ રહી જાય છે. તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? તો આપણે કણકથી જ શરૂઆત કરવાની છે કે કણક જો એકદમ પ્રોપર હશે તો પૂરી પણ એકદમ સરસ બનશે. તો એક કપ આપણે ઘઉંનો લોટ લઈ રહ્યા છીએ અત્યારે. ચપટી મીઠું લઈશું. ઘણા લોકો મીઠું ઉમેરે છે, ઘણા લોકો નથી ઉમેરતા. હવે મોણ માટે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ લઈશું. લગભગ 2 ચમચી જેટલું મોણ ઉમેરીશું. હવે જ્યારે પણ આપણે પૂરી બનાવતા હોય ત્યારે રોટલી કરતા વધારે મોણ ઉમેરવાનું છે. રોટલીમાં જે મોણ ઉમેરતા હોય એના કરતા વધારે પ્રમાણમાં મોણ પૂરીમાં જોઈશે. અને સૌથી પહેલા મોણને છે ને આ રીતે એકદમ પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. તેલ બધી જગ્યાએ સરસ રીતે ફેલાવી લેવાનું છે. ભાખરી જેટલું પણ ન હોવું જોઈએ, એટલે કે મુઠ્ઠી પડતું પણ નથી લેવાનું, એ પણ ધ્યાન રાખવાનું છે. એની સહેજ ઓછું છે. હા, હવે પાણી ઉમેરીશું. અને જે કણક તૈયાર કરવાની છે એ કણક પણ રોટલી કરતા થોડી કઠણ કણક તૈયાર કરવાની છે. કણક તૈયાર થઈ ગઈ છે, હવે એને થોડી વાર રેસ્ટ આપીશું. હવે શાક બનાવવા માટે આપણે કાચા કેળાનો પણ ઉપયોગ કરવાનો છે, એટલે એને સુધારી લઈશું. મીડિયમ સાઈઝની એની પણ ચિપ્સ તૈયાર કરી લેવાની છે. આપણે કારેલા જે સાઈઝના સમારી એ જ સાઈઝની ચિપ્સ આની હા હા કાચા કેળાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. એના પર થોડું મીઠું ભભરાવી લઈશું. હવે તો મીઠું શું કામ ભભરાય છે? પહેલા કેળા જે છે એ કાળા ન પડી જાય અને એનો સ્વાદ પણ સરસ આવે. અચ્છા, બંને કાળા છે. કાચા કેળાની ચિપ્સ તળી લઈશું. અત્યારે આપણે આ ચિપ્સને ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલમાં તળી રહ્યા છીએ. અને આ તેલ તળવા માટે એકદમ બેસ્ટ છે, કારણ કે એકદમ લાઇટ હોય છે, એટલે તેલ જરા પણ રહેતું નથી કોઈ પણ વાનગીમાં. અને વિટામિન એ અને ડીથી ભરપૂર હોય છે. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલમાં ટોકોફેરોલની માત્રા સારા એવા પ્રમાણમાં રહેલી છે, જેના કારણે કોઈ પણ વાનગી આપણે બનાવીએ ને ફરસાણ પણ કેમ ના બનાવીએ તો એને સ્ટોર કરીને તો ક્યારેય ખોરી નથી થતી. હા, બહુ સાચી વાત છે. આ ચિપ્સ તળાઈ ગઈ છે, એને પ્લેટમાં લઈ લઈશું. બહુ જ વધારે ક્રિસ્પી નથી કરવાની. તો આખું શાક આમ તળીને બનાવીશું આપણે. હા, હવે કારેલાને તળવાના છે. કારેલા પર મેં મીઠું લગાવી લીધું છે. 250 ગ્રામ કારેલા લીધા છે અને એને આ રીતે ચિપ્સમાં કટ કરી લીધા છે. અને જ્યારે પણ કારેલા લઈએ ત્યારે એકદમ સરસ કૂણા કારેલા હોય ને એવા જ લેવાના છે. હવે એને મસળી અને એનું પાણી પહેલાં નિતારી લઈશું, જેથી કડવાશ છે એ જતી રહેશે અને બાળકોને પણ ભાવશે. આપણે એને ફ્રાય કરીશું તો એનાથી પણ થોડી કડવાશ વધારે ઓછી થશે. હા, ઓછી થઈ જશે. હવે આ રીતે હાથેથી નીચોવી લેવાનું છે. અને ખાસું બધું પાણી નીકળે છે. યસ,
કારેલા નિતારી લીધા છે, હવે એને તળી લઈશું. આને પણ થોડે એવા લાઈટ જ તળવાના. હા, એવા જ તળવાના છે, કારણ કે નહીં તો વધારે કડક થઈ જશે ને તો શાક છે એકદમ કડક લાગશે, ક્રિસ્પી બની જશે બહુ, જેને એ આ શાક ક્રિસ્પી નહીં સરસ લાગે, તો ઢીલું જ ભાવે. હા, કારેલા પણ તળાઈ ગયા છે, તું જોઈ શકે છે કે એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો અને એ થોડા નમી ગયા છે, એટલે એવું લાગે છે કે ચડી ગયા છે. હવે કાજુ તળી લઈશું. કાજુ કરેલામાંથી છે ને કાજુ સૌથી પહેલા વીણાઈ જાય. હા, એ તો છે જ ને. કાજુ તળાઈ ગયા છે, કાજુ કારેલા અને કાચા કેળા ત્રણે તળાઈ ગયા છે. હવે આપણે શાક વગારી લેવાનું છે, એના માટે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ લેવાનું છે. એક ટેબલસ્પૂન તેલ લઈશું. અડધી ચમચી રાઈ લેવાની છે. રાઈ તતડે એટલે હાફ ટીસ્પૂન હિંગ લઈશું, હાફ ટીસ્પૂન હળદર લઈશું, એની સાથે લગભગ 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું. કાજુ કરેલાનું શાક એકદમ ડ્રાય બને છે, પણ મને એવું નથી ભાવતું, એટલે હું આ રીતે બનાવું છું, થોડું લસલસતું રહે. હા, હવે આમાં બધા જ મસાલા કરી લઈશું. એક ચમચી લાલ મરચું પાવડર લઈશું, 2 ચમચી ધાણા જીરું લઈશું, 5 ચમચી ગરમ મસાલો, 5 ચમચી આમચૂર પાવડર લઈશું, 2 ટેબલસ્પૂન ગોળ લઈશું, 3 કાચા કેળા અને કારેલા ઉમેરી લઈશું. થોડું પાણી ઉમેરીશું જેથી કરીને કાચા કેળા અને કારેલા એ બંને સાથે મસાલો એકદમ સરસ રીતે મર્જ થઈ જાય, ભળી જાય. હવે આ શાકને ધીમા તાપે 5-7 મિનિટ સુધી થવા દેવાનું છે. ચેક કરી લઈશું. વાહ, દેખાય તો બહુ સરસ રહ્યું છે. યસ, હવે આમાં આપણે કાજુ ઉમેરી લઈશું. તળેલા કાજુ ઉમેરવાના છે, એની સાથે 2 ચમચી તલ પણ ઉમેરીશું, અને મીઠું લાસ્ટમાં ઉમેરવાનું છે, કારણ કે આપણે કારેલામાં પણ મીઠું ઉમેર્યું હતું અને કાચા કેળામાં પણ મીઠું ઉમેર્યું હતું,
એટલે ટેસ્ટ કરી અને થોડા પ્રમાણમાં મીઠું ઉમેરવાનું છે. અત્યારે હું 5 ચમચી મીઠું ઉમેરીશ, 1 ચમચી કોથમીર લઈશ. હવે મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ લસલસતું શાક તૈયાર થઈ ગયું છે. તમને ભાવે એવું? હા. શાક તૈયાર છે, હવે પૂરી તૈયાર કરી લઈએ. કણકને પહેલા સરસ રીતે કેળવી લેવાની છે. જો કણક એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, હાથમાં તેલ પણ નથી આવતું અને સોફ્ટ પણ જોઈએ એવી છે. લુવા કરી લઈશું. નાના નાના લુવા કરી લઈશું. જમણવારમાં મળે એ ટાઈપની એકદમ નાની નાની પૂરી બનાવી. હવે પૂરી વણી લઈશું. પૂરી બહુ જાડી નથી વણવાની. પૂરીને હવે તળી લઈશું. આ પૂરી સરસ ફૂલી ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે. હવે બીજી પૂરી તળી લઈશું. જો આ રીતે દબાવતા જવાનું છે તો જ પૂરી સરસ ફૂલશે. અને આ રીતે પૂરી તળાશે તો તેલ પણ નહીં રહી જાય. પૂરી તૈયાર છે અને શાક પણ તૈયાર છે. સર્વ કરી લઈશું. આમ તો જોઈને આઈડિયા જ ના આવે કે કારેલાનું શાક. ઉપરથી થોડા તલ ભભરાવી લઈશું. થોડી કોથમીર પણ ભભરાવી લઈશું. હવે પૂરી મૂકી દઈશું. આ કાજુ કારેલાનું શાક અને પૂરી તમારા બાળકોને ચોક્કસથી ખવડાવજો, ખાઈને પછી મોઢું નહીં બગાડે. કાજુ કારેલાનું શાક અને પૂરી બનાવવા માટે જોઈ છે. પૂરીનો લોટ બાંધવા માટે જોઈ છે. ઘઉંનો લોટ 1 કપ, મીઠું ચપટી, ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ 2 ચમચી, પાણી જરૂર મુજબ. કાજુ કારેલાનું શાક બનાવવા માટે જોઈ છે. કાચું કેળું 1 નંગ, મીઠું સ્વાદ અનુસાર, મીઠું નાખેલા કારેલા 1 બાઉલ, કાજુ 2 કપ, ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ 1 મોટી ચમચી, રાઈ 1/2 ચમચી, હિંગ 1/2 ચમચી, હળદર 1/2 ચમચી, પાણી 1/2 કપ, લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણા જીરું 2 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, આમચૂર પાવડર 5 ચમચી, ગોળ 2 મોટી ચમચી, તલ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ તળવા માટે. ગાર્નિશિંગ માટે જોઈશે તલ અને કોથમીર. કાજુ કારેલાનું શાક અને પૂરી બનાવવાની રીત. સૌપ્રથમ એક કઢાઈ લઈ તેમાં ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ લઈ તેને ગરમ કરી લો. હવે પૂરીનો લોટ બાંધવા માટે 1 બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું અને ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ લઈ મિક્સ કરી પાણીથી તેનો લોટ બાંધી અને રેસ્ટ આપો. કાજુ કારેલાનું શાક બનાવવા માટે સૌપ્રથમ કાચું કેળું લઈ તેની છાલ કાઢી તેને મીડિયમ સાઇઝમાં કટ કરી લો. એ જ રીતે મીઠામાં ચોરેલા કારેલા લઈ તેનું પાણી નિતારી તેને પણ તળી લો. હવે કાજુને પણ તળી લો. હવે શાકનો વઘાર કરવા માટે એક પેનમાં ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ લઈ તેમાં રાઈ, હિંગ, હળદર અને પાણી લઈ મિક્સ કરી લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર અને ગોળ ઉમેરી મિક્સ કરી તેમાં તળેલા કાચા કેળા અને કારેલા ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે કૂક કરી લો.
હવે એમાં તળેલા કાજુ, તલ, મીઠું અને કોથમીર ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરી લો. હવે રેસ્ટ આપેલ લોટ લઈ તેમાંથી લુવા કરી પૂરી વણી ગરમ તેલમાં તળી લો. હવે સર્વિંગ બાઉલમાં શાક લઈ તેની ઉપર તલ અને કોથમીર ભભરાવો. હવે એને પૂરી સાથે સર્વ કરો. તો તૈયાર છે કાજુ કારેલાનું શાક અને પૂરી. તો મિનિતા, આજે આ રસોડે તમે સમોસા બનાવતા શીખવાડવાના છો, પણ આપણે રેગ્યુલર સમોસા નહીં, કંઈક અલગ રીતે આજે આપણે સમોસા બનાવીશું. એને કહેવાય છે પિનવિલ સમોસા, જેને જોતાની સાથે જ છોકરાઓના મોમાં પાણી આવી જશે અને મોટાઓને પણ બહુ જ ભાવશે. તો ચલો શરૂ કરીએ. શ્યોર. પિનવિલ સમોસા બનાવવા સૌથી પહેલાં આપણે સમોસા માટેનું લેયર બનાવીશું. એના માટે આપણે અહીંયા મેદો લીધો છે 1.5 કપ જેટલો. હવે આપણે એમાં તેલ નાખીશું. ચારથી પાંચ મોટી ચમચી તેલ નાખીશું. અને પડ માટે મોણ પ્રોપર હોવું જોઈએ, તો જ સરસ એકદમ ફરસા બને. હા, મોણ જો આપણે પ્રોપર નાખીશું તો એકદમ ખસ્તા બનશે અને એકદમ ક્રિસ્પી ટેસ્ટી બનશે. જો મોણ ઓછું પડશે તો એટલા ખસ્તા નહીં બને અને સારા નહીં લાગે. હા, એકદમ ઢીલા ઢીલા થઈ જાય. ઢીલા ઢીલા થઈ જાય, સાચી વાત છે. મીઠું નાખી દઈએ. ટેસ્ટ પ્રમાણે મીઠું. હવે આપણે બધું એકવાર મિક્સ કરી લઈશું. જ્યારે બી આપણે સમોસા કે કચોરી એવું કંઈ પણ બનાવતા હોઈએ ત્યારે આપણે પહેલાં મોણ નાખી અને લોટને બરોબર મિક્સ કરી લેવાનો, પછી જ પાણી એડ કરવાનું. આપણે જો આ તેલ ઉમેરીએ છીએ અંદર તો એ થોડું વધારે છે કે પછી થોડું ઓછું છે એ કેવી રીતે ખબર? એ હું તમને બતાવી દઉં. જ્યારે બી આપણે તેલ અને લોટ મિક્સ કરીશું એ પછી આપણે આમ બાઇન્ડ કરીને જોવાનું, આખું બંધાઈ જાય છે અને આપણે આ રીતે તોડીએ તો તૂટી જાય છે. આ એક પરફેક્ટ કન્સિસ્ટન્સી છે કોઈ બી સમોસા કે ફરસાણ માટે આપણે આઉટર લેયર બનાવતા હોઈએ એના માટેની. આ રીતે આપણે મુઠ્ઠી વાળીને ચેક કરી લેવાનું કે બરોબર બાઇન્ડિંગ આવ્યું છે કે નહીં. જો આવી રીતે મુઠ્ઠી વળી જતી હોય, પ્રોપર લોટ બંધાઈ જતો હોય, તો મતલબ કે આમાં મોણ બરોબર પડ્યું છે. હવે આપણે આમાં પાણી એડ કરીશું. ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું. આમાં બહુ સોફ્ટ લોટ નથી બાંધવાનો, આપણે થોડો કઠણ રાખવાનો. આજે સમોસા અત્યારે આપણે બનાવીએ છીએ, કેટલા સમય સુધી સરસ રહે છે? આમાં આપણે બટાકાનું સ્ટફિંગ યુઝ કરીએ છીએ એટલે આપણે આને ઇમિડિયેટલી જ ખાઈ જવા જોઈએ, એક કે મેક્સિમમ નેક્સ્ટ ડે સુધી. એનાથી વધારે સારા નહીં રહે, કેમ કે બટાકા છે એના માટે. જો આને તમારે વધારે ટાઈમ સુધી રાખવા હોય તો બટાકાની જગ્યાએ તમે દાળનું મિક્સર યુઝ કરી શકો છો. લોટ બંધાઈને રેડી છે. ઉપર 5 ચમચી જેટલું તેલ નાખીશું. ઉપરથી તેલ નાખવાથી લોટ જે છે સુકાઈ નહીં જાય. અને એને બાંધીને થોડીવાર માટે રહેવા દેવાનું, કેવું કે ખરો? લોટ બાંધીને 15-20 મિનિટ જો તમે રહેવા દો તો સમોસા એકદમ ખસ્તા અને સરસ થશે. પિનવેલ સમોસા બનાવવા લોટ રેડી છે. હવે આપણે એનું સ્ટફિંગ બનાવી લઈએ. સમોસા માટેનું પૂરણ બનાવવા માટે મેં અહીંયા બાફેલા બટાકા લીધા છે, જેને મેં છીણી લીધા છે. મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટાકા લીધેલા. આમાં આપણે બટાકા છીણીને યુઝ કરીશું, કેમ કે આમાં આપણે સ્ટફ નથી કરવાના, આપણે આને રોલ કરીશું, વણવાના છે. એટલે બટાકા આખા ના રહી જાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે છીણેલા હશે તો આખા નહીં રહી જાય, એટલે છીણીને જ બટાકા લેવાના છે. એ પછી 1/2 કપ જેટલા બાફેલા વટાણા, નાની 1 ચમચી ચાટ મસાલો, નાની 1 ચમચી આમચૂર પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 1 નાનું લીલું મરચું સમારેલું. હવે આપણે આમાં 5 ચમચી લાલ મરચું નાખીશું, 1/2 ચમચી ધાણા જીરું, 5 ચમચી જેટલી હળદર અને મીઠું સ્વાદ અનુસાર. હવે આપણે બધું સરખી રીતે મિક્સ કરી લઈશું.
જોઈ શકો છો કે પૂરણ સરખી રીતે મિક્સ થઈને રેડી છે, પૂરણ પર રેડી છે અને સમોસાનો લોટ બી રેડી છે. તો હવે આગળની પ્રોસેસ કરીએ. મોટી સાઈઝનો લોટનો લુઓ લઈશું. હવે થોડું અટામણ લઈશું અને મોટી રોટલી વણી લઈશું. બહુ જાડી કે બહુ પતલી નથી વણવાની, મીડિયમ સાઈઝની વણવાની છે. આપણે પરાઠા જે રીતે કરતા હોઈએ એ રીતે. એક મોટી રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. સ્ટફિંગને આપણે વચ્ચે મૂકીશું અને બધે ફેલાવી દઈશું. તમે કહ્યું કે દાળનો ઉપયોગ કરીને પણ આપણે આ પૂરણ બનાવી શકીએ છીએ, તો કઈ દાળ વધારે સારી લાગે અને એમાં કયા ટાઈપના મસાલા જાય? આમાં આપણે મગની જે મોગળ દાળ આવે છે એનું કરી શકાય. એને પ્રોપર તેલમાં શેકીને એને આપણે યુઝ કરી શકીએ છીએ. એમાં નોર્મલ આ જ મસાલા, લાલ મરચું છે, આમચૂર પાવડર છે, જેનાથી સારી એવી ખટાશ આવે છે, એ બધું યુઝ કરી શકાય છે. આ બટાકા છે એટલે એમાં બાઇન્ડિંગ આવી જાય છે, પણ આપણે દાળમાં બાઇન્ડિંગ લાવવા માટે એમાં થોડો મેદાની સ્લરી યુઝ કરી શકીએ છીએ. ઓકે, એટલે હવે તે મિક્સ કરતી વખતે જ અંદર થોડું એડ કરી દેવાનું કે કેવી રીતે કેમ કરવાનું? એમાં તમે આ જે આપણે રોટલી બનાવી એની ઉપર મેદાની સ્લરી લગાવીને પછી લગાવો તો દાળ જે છે એ રોટલીને ચોંટી જશે, અને એની ઉપર ફરી તમે એકવાર વેલણ ફેરવી દેશો તો દાળ બરોબર અંદર મિક્સ થઈ જશે. ઇવનલી બધે સ્પ્રેડ કરી દેવાનું છે સરખી રીતે. પૂરણ જે છે એ સરખી રીતે ફેલાઈ જાય પછી આનો એક ટાઈટ રોલ વાળી લેવાનો છે. ધીમે રહીને એક સાઈડથી આપણે ટર્ન કરીશું અને એકદમ ટાઈટ કે વચ્ચે જગ્યા ના રહી જવી જોઈએ એ રીતે આપણે એને રોલ કરી દઈશું. એકદમ હળવા હાથે આપણે એને રોલ કરી દેવાનું છે, એકદમ ઇઝી છે. અને પછી આ રીતે એને એ કરી દઈશું. કોર્નરમાં આપણે થોડું પાણી લગાવીશું જેનાથી એ સરખી રીતે ચોંટી જાય. સમોસાનો રોલ છે રેડી છે. હવે આપણે એને કટ કરી લઈએ. બહુ મીડિયમ સાઈઝ આ રીતે અડધા ઇંચ જેટલો કટ કરી લેવાનો છે. આ કટ થઈ જાય પછી એને આ રીતે ઊભા કરી દેવાના છે અને એકવાર એને હાથેથી આમ પ્રેસ કરી દેવાના છે. આને જોઈને તમને ભાખરવડી યાદ આવી જાય. અને સરખી રીતે પ્રેસ કરવાનું છે જેથી જ્યારે આપણે તળીએ ત્યારે છોટું ના પડી જાય. સમોસાના રોલ રેડી છે. હવે આપણે મેદાની સ્લરી બનાવીશું અને એને ફટાફટ તળી લઈશું. મેદાની સ્લરી બનાવવા માટે મેં મેદો લીધો છે 2 ચમચી. એમાં આપણે 4-5 ચમચી પાણી નાખીશું. એકદમ પતલી સ્લરી બનાવવાની છે. મેદાની જગ્યાએ તમે કોર્નફ્લોરની સ્લરી બી બનાવી શકો છો, પણ એકદમ પતલી બનાવવાની છે. પતલી સ્લરી રેડી છે. જ્યારે આપણે રોલ કરીએ એ પછી આને બહુ સમય સુધી રાખી નથી મૂકવાનું, નહીં તો એકદમ ઢીલું થઈ જાય છે. એટલે જેવું જ આપણે રોલ કરીએ એવું તરત જ એને તળી લેવાનું છે. હવે આપણે રોલ લઈશું, એને સ્લરીમાં ડીપ કરીશું. સરખી રીતે કોટ થઈ જાય પછી કાઢી લઈ અને એને તળવા તેલમાં મૂકી દઈશું. તેલ એકદમ ગરમ હોવું જરૂરી છે. એવી રીતે બીજા રોલ પણ આપણે સ્લરીમાં ડીપ કરી અને તળી લઈશું. અને કેવા તાપ પર તળવાનું રહેશે? આને મીડિયમ તાપ પર તળવાનું રહેશે. બહુ ફાસ્ટ નથી રાખવાનું, નહીં તો જલ્દી બળી જશે. એકવાર ચેક કરી લઈએ.
બદામી રંગના તળીશું. હા, જ્યાં સુધી આપણે બહારનું જે લેયર છે એનો થોડો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી એને તળી લઈશું. સમોસા તળાઈ ગયા છે, હવે આપણે એને પેપર નેપકિન પર કાઢી લઈશું. કોઈ એક આખું સમોસું તો નહીં જ ખાય, પણ પાંચ છ પિનવીલ સમોસા તો ડેફિનેટલી ખાઈ જશે. એકદમ સરસ રીતે ક્રિસ્પી તળાઈ ગયા છે, હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈએ. તો રેડી છે ગરમા ગરમ પિનવીલ સમોસા. રેગ્યુલર સમોસા ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો આ સમોસા ઘરે ડેફિનેટલી ટ્રાય કરાય, અને ઘરે જો મહેમાન આવવાના હશે ને આ બનાવશો તો એ લોકો બહુ જ ઇમ્પ્રેસ થઈ જશે. તો તમારા ઘરે જ્યારે મહેમાન આવે ને તો તમે પણ વટ પાડી દેજો. લખી લો રીત. પિનવીલ સમોસા બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે જોઈશે મેંદો 1.5 કપ, તેલ 4-5 મોટી ચમચી, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે બાફીને છીણેલા બટાકા 2 નંગ, બાફેલા વટાણા 1/2 કપ, ચાટ મસાલો 1 ચમચી, આમચૂર પાવડર 1/2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, લીલા મરચાં 1 નંગ, લાલ મરચું પાવડર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, હળદર 5 ચમચી, મીઠું સ્વાદ અનુસાર. મેંદાની સ્લરી બનાવવા માટે જોઈશે મેંદો 4-5 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. પિનવીલ સમોસા બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે એક બાઉલમાં મેંદો, તેલ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી પાણી ઉમેરી કણક તૈયાર કરી લો. હવે તેલ લઈ કણકને કૂણવી થોડી વાર માટે રેસ્ટ આપો. હવે પૂરણ બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટાકા, બાફેલા વટાણા, ચાટ મસાલો, આમચૂર પાવડર, ગરમ મસાલો, લીલા મરચાં, લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હવે કણકમાંથી મોટી સાઈઝનો લૂઓ કરી અટામણ લઈ તેની મોટી રોટલી વણી લો. હવે રોટલીની ઉપર તૈયાર કરેલું પૂરણ લઈ બરાબર ફેલાવી દો. ત્યારબાદ રોટલીનો રોલ વાળી રોલને કટ કરી હલકા હાથે દબાવી લો. હવે એક બાઉલમાં મેંદો અને પાણી લઈ મેંદાની સ્લરી તૈયાર કરો. હવે તૈયાર કરેલ રોલ્સને સ્લરીમાં ડિપ કરી ગરમ તેલમાં તળી લો. સમોસા તળાઈ જાય એટલે એને એક પ્લેટમાં કાઢી સર્વિંગ ડિશમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે પિનવીલ સમોસા.